દોસ્તો, બેડમિન્ટનનું નામ આવે તો પાર્થિવ ગાંગુલીને દરેકે દરેક યાદ કરે, ખૂબ સ્વાભાવિક છે. અર્જુન એવોર્ડ વિનર એવા પાર્થોની સાથે આપણે બેડમિન્ટન વિશે વાત કરીશું. સબસે પહેલે પાર્થો, હમ આપસે એ જાનના ચાહેંગે કે આપ ઇતને સાલો સે બેડમિન્ટન કે સાથ જુડે હૈ, ઓવરઓલ જો આપને કેરિયર બનાઈ, શાયદ આપકા સુન કે બચ્ચે ભી કેરિયર બનાતે હોંગે, મુજે જાનના હૈ કે આપને કહાં ઓર કેસે ખેલના શરૂ ક્યા. આઈ એમ ટેકિંગ યુ ટુ ધી યુ નો પાસ્ટ, બટ ફિર ભી મેં યે જાનના જરૂર ચાહેંગે હમ કે કિસ તરહ સે આપને કેરિયર કી શરૂઆત કી ઓર કેસે આગે બઢે. જી, પિતાજી રેલવેઝ મેં થે, એન્ડ રેલવેઝ મેં સબ ટાઈમ યુ નો યુ હેવ ધીઝ ફેસિલિટીઝ અવેલેબલ, ઓફિસર્સ ક્લબ્સ, એન્ડ ધેન ઓફિસર્સ ક્લબ હૈ વહાં પર જહાં પર સબ સબ કિસે કે ફેસિલિટીઝ રહેતે થે, તો બેડમિન્ટન, ટેનિસ, ટેબલ ટેનિસ, તો ઓલવી તો એ સબ ગેમ્સ હમ સભી ખેલતે થે. તો બડે ભૈયા મેરે બેડમિન્ટન ખેલતે થે, તો મેં ભી મેરા ભી શોખ ભી હુઆ ઉસમે. પહેલે મેં ક્રિકેટ ભી ખેલા, ટેબલ ટેનિસ ભી ખેલા આંધ્ર પ્રદેશ વહાં પર ઉસકે લિયે, ઓર ઉસકે બાદ દેન બેડમિન્ટન મેં, બિકોઝ બડે ભૈયા થે, આઈ ઓલસો ગોટ ઇન ટુ બેડમિન્ટન. દેટ વોઝ એટ અબાઉટ 14, એન્ડ ફર્સ્ટ યર ઓનલી 15 આઈ વોઝ ઇન્ડિયન નંબર 2. તો વહાં સે શરૂ હો ગયા મેરા કરિયર. ખાસ કરકે ઇન્ડિયા કે આપને વાત કી, ઇન્ટરનેશનલ લેવલ કે અગર વાત કરે તો કોન સે ટૂર્નામેન્ટ આપને ખેલી હૈ? જી, હમ લોગ સભી ઉસ ટાઈમ કે વર્લ્ડ મેં સભી ટૂર્નામેન્ટ્સ ખેલે હૈ. ઉસ ટાઈમ ઓલમ્પિક્સ નહીં થા બેડમિન્ટન કે લિયે, બટ હમ લોગ કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, ડેનમાર્ક ઓપન, ઓલ ઇંગ્લેન્ડ ઓર જીતને ભી સબ ટૂર્નામેન્ટ્સ ઓલ ઓવર ધ વર્લ્ડ વી હેવ બીન પ્લેઇંગ દેટ ટૂર્નામેન્ટ. કેસા રહા સફર? અચ્છા થા સફર, યુ નો દો બાર બ્રોન્ઝ મેડલિસ્ટ હમ લોગ હુએ થે ઇન 74 એશિયાડ ઓર 1982 એશિયન ગેમ્સ એટ દિલ્હી, વહાં પર ભી હમ લોગ કો બ્રોન્ઝ મેડલ મિલા થા. એન્ડ દેન ઇન 1983 મેં હમ લોગ કો વી વન ધ ટુ ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સ ઇન ઓસ્ટ્રિયા એન્ડ ઇન ફ્રાન્સ, વી હે અચીવમેન્ટ્સ હમારે. દેન એક વાર થોમસ કપ ફાઇનલ્સ ભી હમ લોગ પહોંચે થે, દેટ વોઝ ઇન 79-80 સેમી ફાઇનલ્સ પહોંચે થે, આઈ એમ સોરી, વી લોસ્ટ ટુ ડેનમાર્ક, એન્ડ ડેનમાર્ક એન્ડ ઇન્ડોનેશિયા પ્લેડ ધ ફાઇનલ્સ. પાર્થો કો અગર હમ યે કહેના ચાહેંગે કે આપને ઇતના ખેલને કે બાદ ઓર બેડમિન્ટન મેં કિસ તરહ સે આપ ડટે રહે, યાને કે કિસ તરહ કી સર્વિસેસ ઓફ બેડમિન્ટન કો ઇસ વક્ત ભી દે રહે હૈ? દેખિયે, નાઉ આઈ હેવ રિટાયર્ડ એઝ એન એક્ઝિક્યુટિવ ઓફ GSFC, એન્ડ નાઉ આઈ હેવ સ્ટાર્ટેડ એન એકેડમી, બેડમિન્ટન એકેડમી, ઓર મેરા એમ હૈ, ઓર મેન વોન્ટ ટુ નોટ એમ, આઈ વુડ સે માય ગોલ ઇઝ ધેટ આઈ વુડ લાઈક ટુ પ્રોડ્યુસ સમ પ્લેયર્સ ફ્રોમ ગુજરાત to represent India at least in the next 3-4 years. ખાસ કરકે અગર હમ ગુજરાત કી બાત કરીએ, જિસ તરહ સે બચ્ચે ખેલ રહે હૈ, પર્ટિક્યુલરલી જો કિસ તરહ સે ગેમ કો પુશ ભી મિલ રહા હૈ, આપકો લગતા હૈ કે અચ્છે પ્લેયર્સ હમારે તૈયાર હો પાયેંગે? હા જી, આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ્ડ. અભી આજ ઇસ ટૂર્નામેન્ટ મેં એક લડકી હૈ યહાં પર ફ્રોમ મહેસાના, તસલીમ મીર, શી વોઝ પ્લેઇંગ વેરી વેલ, શી ઇઝ પ્લેડ ઓલ ધ ઇવેન્ટ્સ, બહુ હી અચ્છા, આઈ થિંક શી ઇઝ અ વેરી ગુડ પોટેન્શિયલ, શી ઇઝ ઓનલી હાર્ડલી અબાઉટ 12 or 13 યર્સ ઓલ્ડ. વો હૈ ઓર એક લડકા વહાં સે હૈ, આઈ થિંક વો ભી 15 સાલ કા હૈ ઉમર, એન્ડ હી ઇઝ ઓલ્સો પ્લેઇંગ પ્રેટી વેલ, આઈ થિંક હિઝ નેમ ઇઝ ભાવિન, ભાવિન ઇઝ પ્લેઇંગ પ્રેટી વેલ. યહાં પર આઈ થિંક હી ઓલ્સો પ્લેડ 15, 17, 19, ઓર સબ મેં બહુ હી અચ્છા ખેલા હૈ. સો હોપ્સ આર દેર દેટ બરોડા ગુજરાત સે કોઈ અચ્છા. ખાસ કરકે દૂસરી એ વાત હૈ, જિસ તરહ સે ગવર્મેન્ટ સપોર્ટ યહાં ગુજરાતમાં મિલ રહા હૈ, આપકો એસા લગતા હૈ કે એડેક્વેટ હૈ ઓર દૂસરે સ્ટેટ્સમાં જો મિલતા હૈ ઇસી તરહ સે ઓર કુછ અચ્છા હૈ? ગવર્મેન્ટ સપોર્ટ યે સ્કૂલ્સ કે ઠીક હૈ, દેટ્સ ઓકે, બટ ઉપર ચડને કે લિયે યુ નો ધ એસોસિએશન ભી ઇન્વોલ્વડ હૈ કાફી, તો એ ટૂર્નામેન્ટ્સ હૈ, ગવર્મેન્ટ કા સપોર્ટ ઓફકોર્સ દે આર ગિવિંગ ફોર પ્લેયર્સ હુ આર રિપ્રેઝેન્ટિંગ ઓર હુ આર ડૂઇંગ વેલ, ઉનકો કાફી દે રહે હૈ, બટ સબ ગેમ્સ મેં દે રહે હૈ, બટ ઇન્ડિવિજ્યુઅલી દેના હૈ તો ઇટ બિકમ્સ એસોસિએશન ભી લુક દેખતે હૈ ઉનકો કેસા ખેલતે હૈ કેસા નહીં ખેલતે હૈ, એન્ડ ટૂર્નામેન્ટ્સ મેં પાર્ટિસિપેટ કરતે હૈ, દે ઓલ્સો પ્રપોઝ કરતે બહાર જાને કે લિયે ભી, એક્સપોઝર કે લિયે ભી, તો વો સબ. પાર્થો, હમારે પાસ બહુ યંગ ટેલેન્ટેડ બચ્ચે ખેલ ભી રહે ઓર આપકો શાયદ દેખ ભી રહે હોંગે, આપ ક્યા સંદેશ દેના ચાહેંગે અગર કોઈ બેડમિન્ટન સચમુચ એઝ અ કેરિયર લેના ચાહેગા તો ઉસે ક્યા કરના ચાહીએ? દેખી જી, આજકલ બેડમિન્ટન બી ઇઝ ઓલ્સો વેરી પેઈંગ જો ટોપ મેં હોતા હૈ, બટ યુ નો અધર્સ ઓલ્સો, દેખીએ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ એઝ વેલ એઝ ગવર્મેન્ટ અંડરટેકિંગ્સ લે રહે હૈ, GSFC મેં હમ લોગ અભી લિયે હૈ, તો એસે કાફી રેલવેઝ મેં લેતે હૈ,
एयर इंडिया में लेते हैं, फिर आपके इंडियन ऑयल कॉरपोरेशन से लोग सब काफ़ी लेते हैं, तो आई थिंक अगर खेलते हैं तो करियर भी होता है उसमें, अच्छा खेले तो। ओवरऑल अगर पार्थ हम जिस तरह से इंडिया की बात करें तो इंडिया लेवल के ऊपर जिस तरह का इंटरनेशनल लेवल में हमारे बच्चे जा रहे हैं या तो खेल रहे हैं अभी, आर यू सेटिस्फाइड विद द प्रोग्रेस? यस सर्टनली, आजकल यू नो द ओवरऑल स्टैंडर्ड जो हम अगर हमारा कंपेयर करते हैं हमारे टाइम से, ओवरऑल स्टैंडर्ड हैज़ इम्प्रूव, आई मीन राइट फ्रॉम द जूनियर लेवल। ऊपर का ठीक है, वी आर ऑल द सेम, बट नीचे का स्टैंडर्ड हैज़ इम्प्रूव एंड दैट्स अ वेरी गुड थिंग। अगर नीचे का स्टैंडर्ड इम्प्रूव होता है, दैट्स वेयर यू गेट, देन यू विल स्टार्ट गेटिंग चैंपियंस। और अभी हम आई थिंक इंडिया सबसे अच्छा अगर आज करता है, कर रहा है, इट्स ओनली इन बैडमिंटन दैट वी आर फाइंडिंग सो मेनी टॉप प्लेयर्स प्लेइंग इन द फर्स्ट 15 फर्स्ट 20, इट्स रिमार्केबल। थैंक यू वेरी मच कि आपने हमसे बात किया, बहुत ही अच्छा लगा। तो दोस्तों आया था पार्थ गांगुली, એમનો અનુભવ એટલો બધો છે કે અનુભવ કદાચ જો બાળકો જે રમી રહ્યા છે એ કદાચ એમાંથી કંઈક શીખે તો ઘણું બધું આગળ વધી શકે છે। ખાસ કરીને ઓવરઓલ જોવા જઈએ તો ભારતની અને ગુજરાતની જો બેડમિન્ટનની વાત કરીએ તો એનું સ્ટાન્ડર્ડ ઘણું સારું છે એવું એમનું માનવું છે। આશા રાખીએ કે આ જ પ્રમાણે સારા સારા ખેલાડીઓ તૈયાર થાય અને ભારતનું નામ રોશન કરે। અમદાવાદ ટુ પ્લે રિયા ગજ્જર।